जय श्री कृष्ण बाळको, गुड आफ्टरनून, केम छो, मजामां? चलो आजे आपणे धोरण बीजू विषय लेवानो छे सामान्य ज्ञान, जेमां आपणे पाठ नंबर 14 प्राणीओना बच्चा, जेना विषे आपणे बधाए मोढे कर्या छे प्राणीओना नाम अने तेना बच्चाना नाम, बराबर? तो आपणे हवे त्यार पछी तेनो आपणे अहीं स्वाध्याय लखवानुं छे। चलो सूचना वाची लईए। स्वाध्यायमां नीचे अविभागमां प्राणीओना अने ब विभागमां तेना बच्चाना नाम आप्या छे। अविभागना प्राणीओमां ब विभागना कोना नाम छे? बच्चाना नाम छे, बराबर? ब विभागमांथी साचो उत्तर शोधी अविभागनी उत्तरनी विगत सामे लखो, एटले के ब मां जे नाम आपेला छे ते आपणे साचा जवाब अहींया सामे જોઈને લખવાના છે। તો ગાયના બચ્ચાને શું કહેવાય? તો આવશે વાછડું। તો એ વાછડું ક્યાં લખ્યું છે? અહીંયા લખ્યું છે ને, તો આપણે અહીંયા લખીશું વાછડું। ત્યાર પછી ભેંસ, તો ભેંસનું બચ્ચું પાડું। ઘોડો, ઘોડાનું બચ્ચું વછેરું। હાથી, હાથીનું બચ્ચું મદન્યું। ત્યાર પછી છે ઊંટ, તો ઊંટનું બચ્ચું ગોતડું, બરાબર? આપણે લખીશું ગોતડું। ત્યાર પછી મરઘી, તો મરઘીનું બચ્ચું કોણ આવશે? પીલું। ચલો આ આપણો પ્રશ્ન નંબર 1 છે તે કમ્પ્લીટ થઈ ગયો। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 જોઈએ। તેની સૂચના છે, નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી અને સાચું વાક્ય બનાવો। આપણે આ પ્રશ્ન તો આપણે બધાને ખ્યાલ છે કે શું કરવાનું હોય, પ્રશ્નમાં આપણને બે જવાબો આપ્યા હોય તેમાંથી જે ખોટો જવાબ હોય તેના પર છેકો કરી અને પછી વાક્ય આપણે સાચું બનાવવાનું હોય છે। જેમાં આપણે પહેલું જોઈએ, બકરીના બચ્ચાને લવારું કે ગોતડું કહેવાય? બકરીના બચ્ચાને શું કહેવાય? લવાર। તો જે ગોતડું લખ્યું છે તેના પર આપણે છેકો કરીશું। ત્યાર પછીનું બીજું, ઘેટાના બચ્ચાને વછેરું કે ગાડરું? ઘેટાના બચ્ચાને શું કહેવાય? ગાડરું કહેવાય, વછેરું ઉપર છેકો, એટલે આપણે સાચું વાક્ય શું બન્યું? ઘેટાના બચ્ચાને ગાડરું કહેવાય। કૂતરીના બચ્ચાને કુરકુર્યું કે વાછડું? કુરકુર્યું કહેવાય, એટલે આપણું વાક્ય કેવું બનશે? કૂતરીના બચ્ચાને કુરકુર્યું કહેવાય। ત્યાર પછી નંબર 4, બિલાડીના બચ્ચાને મદન્યું કે મીંડલું કહેવાય? શું કહેવાય? મીંડલું કહેવાય, મદન્યું ઉપર છેકો, હવે વાક્ય શું બન્યું? બિલાડીના બચ્ચાને મીંડલું કહેવાય। ત્યાર પછી છે, ગધેડાના બચ્ચાને પાડું કે ખોલકું? ગધેડાના બચ્ચાને શું કહેવાય? ખોલકું કહેવાય, પાડું કહેવાય નહીં, એટલે ગધેડાના બચ્ચાને પાડું કહેવાય, એવું આપણું વાક્ય સાચું વાક્ય બની ગયું। પછી નંબર 6, સાપના બચ્ચાને કણો કે પીલું કહેવાય? શું કહેવાય? કણો કહેવાય, પીલું ઉપર છેકો, સાપના બચ્ચાને કણો કહેવાય, એવું આપણું વાક્ય અહીંયા બની ગયું છે। તો તમારે લોકોને સૌથી પહેલાં તો હોમવર્કમાં આપણો જે સ્વાધ્યાય છે પાઠ નંબર 14 તેના સ્વાધ્યાયના બંને પ્રશ્નો તમારી નોટબુકમાં સરસ મજાના અક્ષરે લખવાના છે અને પુસ્તકમાં પણ પાના નંબર 32 પર પુસ્તકમાં પણ પૂર્ણ કરવાના રહેશે, બરાબર?